डांका नैनवां की नारियों कुंडियों काली भमे राली दूध नी पर नालियों के हरी त्राणे ने कैक पहाड़े चपल आंखों चमकती ધરમ ધ્રમ ધમકતી જી ધરાઈ ધમ ધમ ધમકતી જી ધરાઈ ધ્રમ ધ્રમ ધમકતી ટંકા વિજય ટંકા નૈણ વંકી નારિયું કુંઢિયું કાળી ભમે રાળી અને દૂધની પરનાળિયું કે હરી ત્રાડે કંઈક પહાડે અને ચપળ આંખું ચમકતી દહીવાન ડગલે વીર પગલે અને ધરાઈ ધ્રમ ધ્રમ ધ્રમકતી આવી સૌરાષ્ટ્રની ધરતી જ્યાં નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત સંત અને સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત આ ધરતીની તાસીર કંઈક નોખી છે સંત દાતાર અને શૂરવીરોની જનેતા એવી ધરતી જ્યાંની નેક ટેક મર્દાનગી અમીરાત ખમીરાત દાતારી એની વાતો જગ પ્રસિદ્ધ છે અને એ હોરઠનું પેરિસ એટલે મોરબી મચ્છો કાંઠો અને મોરબી વચમાં વાંકા નેર નર પટાધર નીપજે એ તો પાણી હંદો ફેર મોરબીની ધરતી મોરબીનો દરબારગઢ હાંજનું ટાણું મોરબી ઠાકોર અને ચારણ કવિરાજ બે ચોપાટે રમવા બેઠા છે એક ઓર મોરબીનો દરબાર મોરબીનો ઠાકોર શેષુદ્ધ રાજપૂત અને એની સામે શિવના ગણ જેવો એ ચારણ સત્ય વક્તા રંજન સભા કુશલ હિત દિનકાજ દિલકા ભળા બેપરવા વો સચ્ચા કવિરાજ બે જણા ચોપાટું રમે અને એમાં ચારણ છે ને એ પોતાનો દાવ આવે એટલે પોતાના બે હાથની વચ્ચે પાહાને પકડી ગોઠણિયા થઈ અને આવજે આલેખ શીશાણા એમ કરી અને પાહાનો ઘા કરે પણ જેમ જેમ ચારણ આવજે અલેક શિશાણા કહી અને પાહાનો ઘા કરે ને એમ એમ એના પાહા પોબારા પડતા જાય અને મોરબી ઠાકોરની એક પછી એક એક પછી એક કુકરિયું છે એ ઢીબાતી જાય બે ત્રણ વખત આવું બન્યું ને એટલે મોરબી ઠાકોર એને અંગ રૂવા આવળા થયા રીહ ચડી ક્રોધ ચડ્યો અને ક્રોધમાં ક્રોધમાં ખીજાઈને કીધું હા કવિરાજ આ વારે ઘડીએ તમે એમ કહો છો કે આવજે આલેખ શિશાણા તો વળી આલેખ શિશાણો છે કોણ અને કવિરાજ જવાબ આપે કે દરબાર આલેખ શિશાણો એટલે સરલાના રાણા કરપડાનો દીકરો સરલાના ગામ ધણીનો દીકરો જવા મર્દ કાઠી અરે કવિરાજ તારો એક ગામડીનો કાઠી અને તું મોરબી ઠાકોરની સામે એમ કે આવજે આલેખ શિશાણા એવું તે વળી તારા શિશાણામાં છે હું કે માફ કરજો દરબાર પણ શિશાણો બાજ જેમ પોતાના શિકાર ઉપર ઠેકી અને જાય ને એમ આલેખ 500ની ફોજ હોય કે 5000ની ફોજ હોય એના મોવડીને ઉપાડી લે છે એટલે કહેવું પડે મારે કે આવજે આલેખ શિશાણા કે એવો તો વળી તારો કાઠી કેવો છે કે બાપુ તમને નથી ખબર એમ કરી અને ચારણી વાત માંડે ભાડલાને આંગણે કાઠી દરબારોનો ડાયરો બેઠેલો એવા જવા મર્દ કાઠીઓ ત્યાં બેઠા હતા જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરકને પંથ ચડ્યા ખમા કઈ કઈ અને નીત તાજીમ કરે ગરીબડા બનીને પાઉં પડ્યા
ધર્મ હિંદવાણનો ધોળીને ભાંગ્યો, એને દબાવી દબાવી દંડ દીધો. તેથી અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ અન કાઠીએ કાઠિયા વાળી કીધો. આવા જવામર્દ કાઠી ડાયરો બેઠેલો, કારણ કહુંબા થઈ રહેલા, એમાં જસો ગીડો અને વિકો ગીડો એ બે એક કોઈ ખૂણામાં બેઠા બેઠા એ બે કાઠી કંઈક ધીમા અવાજે વાતો કરી રહ્યા છે. એમાં જસા ગીડાએ વિકા ગીડાને કીધું કે ભણે હમણાં ઉકલું બહુ ફાટ્યું છે. કાઠીઓ કોઈના પ્રત્યે પોતાની નારાજગી બતાવી હોય ને એટલે એનો નાન્યતર જાતિમાં પ્રયોગ કરે. એણે કીધું ભણે ઉકલું બહુ ફાટ્યું છે. વિકા ગીડાએ કીધું કે કેમ કે દરબાર લાખા ખાચરના એની માથે ચારેય હાથ છે, અને જેની માથે દરબાર લાખા ખાચરનું ઓઢણું હોય એ તો ફાટ્યો જ ફરે ને. કે પણ તો હવે એનું ધીમ ઢાળી દઈ. બે કાઠીઓએ અંદર અંદર પોતપોતાની રીતે વાત કરી લીધી. એમાં એ ભર્યા ડાયરામાં જહો ગીડો પછી ઊંચા અવાજે બોલ્યો, ભણે બા, મેં સાંભળ્યું છે કે સડલાની પાડીઓને મૂછું આવી છે. આખો ડાયરો એક અવાજે બોલ્યો, સડલામાં એવી તો વળી કોની પાડીઓ છે? કે સડલાના ગામ ધણી રાણા કરપડાની પાડીઓને મૂછું આવી છે, જેને આલેખ જેવો જોધારમલ દીકરો હોય એના પાડરું તો પછી ભાઈ ફાટફાટા આવું લઈને જ ફરતા હોય ને. દરબાર લાખા ખાચર ઊભા થઈ ગયા. એ તો બા, હવે આપણે છે ને આજ હાંજનું વાળું એ હડલાની ભેહુંના દૂધે જ કરશું. જસાગીરાએ કીધું, દરબાર વાત સાચી પણ એ બધી વાતો થાય હો, હરા પરી કી બાત નહીં, ખરા ખરી કા ખેલ. કે જહાગીરા હવે એ તો પડશે એવા દેવા હે, લ્યો તે થા ઊભા. હવ ડાયરો એક હારે ઊભો થઈ ગયો. 150 કાઠી હતા એ પોતપોતાના હથિયાર પડિયાર સજી અને પોતપોતાના માનીતા અશ્વોની પડખે જઈ અને ઊભા રહ્યા ને. એમાં જહાગીડાએ કીધું, ઉકા, આવો લાખા ખાચર જેવો ધણી હોય તે તને હું ખાલી હાજી આજ કરવાની? આવો ધણી અને તારી પાસે આવી ટાળડી ઘોડી, તારે તો હારી અને પાણીદાર ઘોડી હોવી જોઈએ. દરબાર લાખા ખાચરે પોતાની પાસે જાંબુવર્ણી જે ઘોડી હતી ને એ ઘોડી ઉકાને દઈ દીધી. કીધું, તું તારે ઉકા આની ઉપર પલાણી દે અને મને તું તાર તારી ટાળડી દઈ દે. એ દરબાર લાખા ખાચરની જાંબુવર્ણી ઘોડી ઉપર સવાર થયો ઉકો. એટલે ફરીને જહાગીડાએ કીધું કે ઉકા, આવી હારી ઘોડીની માથે પલાણ માંડ્યું પણ તારા લુગડા તો જો, આ લુગડા જો હે ને તો ઘોડીને શરમ આવશે. આ ઘોડી ઉપર બેહનાર વ્યક્તિનો પોશાક કેવો હોવો જોઈએ? અંદરબાર લાખા ખાચરે પોતાની પાસે જે વસ્ત્રો હતા ને એ વસ્ત્રો ઉકાને દઈ દીધા. ઉકા, તું તારે આ જામા તું પહેરી લે અને તારા લુગડા લાય હું પહેરી લઉં છું. એ ઉકાને દરબારના લુગડા પહેરાવ્યા અને ફરીને ઘોડા ઉપર સવાર થયો ને ઉકો. એટલે જહાગીડાને ને વિકાગીડાને તો મૂળ ઉકાનું ધીમ ઢાળવું હતું. કીધું, દરબાર આખો હાથી તૈયાર થઈ ગયો પણ અંબાડી વિના શોભે નહીં. હવે માથે આ મેકર છે ને એ જો ઉકાની માથે હોય ને તો ઉકો મંડે અર્ઘવા, મંડે વરરાજા જેવો લાગવા. દરબાર લાખા ખાચરે પોતાની માથે જે મેકર હતો એ મેકર લઈ અને ઉકાને પહેરાવી દીધો. અને હુકો આ બે હુબ લાખો ખાચર મીંડો લાગવા. એ 150 ઘોડે હવાર નીકળ્યા અને હડલાને પાદર આવી અને હડલાની બેહુંને વાળી. પણ બેહું સામે જ્યાં લાખા ખાચરની નજર ગઈ ને ત્યાં ખરેખર પાતાળની પદમણીઓ લાગતી હતી, નેતર પૂંછી અને ટૂંકી નળી. હાઈલી જાતી હોય તો પોતાનો હડો છે એ ધરતી અરે ભગડતૂતી રેમે જતો હોય, 5-5 ફૂટના બે આદમી સામે સામે આવી અને ઊભા રહી જાય તો એકાબીજાની મૂંડકી ન ભાળી શકે. અને ચકડી લઈ ગયેલા એના સિંગ અને ટાણે ટાણે બબે દોવાવાળા બદલાઈને તોય એનું આવું ઓછું ન થાય. આવી ભેહું હતી એની ભેહું વાળી અને દરબાર લાખો ખાચર હાલી નીકળ્યા. રાણા કરપડાને અહીંયા 4 દીકરા છે, એમાં
આલે કરોપડો એ બહાર ગામ અને બરોબર જ્યાં હજી હાંજને ટાણે અહીંયા પૂગ્યો ને ત્યાં તો હડલાનો ઝાંપો દેવાઈ ગયો છે. અને ઝાંપે ઊભા રહી અને આલી કે અવાજ કર્યો કે બાપુ ઝાંપો ઉઘાડો. ક્યાલે હવે એ ઝાંપો ન ઉઘડે કે કાં કે આલેક જેવો દીકરો હોય અને લાખો ખાચર આવી અને જો મારી બેહુને વાળી જાય અને જો તું સીમાડો સાંડવા દે ને તો તો આલેક હું એમ માનીશ કે મને પેટ પાણો પડ્યો હતો. પણ આટલી વાતો તો આલેકને બહુ હતી. મેણું કોઈને મારીએ મેણું માથાનો ઘા સમ 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 શરીરને 37.5 કરોડ રૂવાડા ઠરડાઈ અને બેઠા થઈ ગયા. આડો થોભો હા હા ના કાળજાનું લોહી આંજી દીધું હોય એવી લાલ હિંગળા જેવી આંખું થઈ અને ધમેલ ત્રાંબા જેવું રૂપ થયું. આખું શરીર વીરરસમાં થર 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 મીંડું ધ્રુજવા ઘડી ઉપર સવાર થઈ અને ત્યાંથી નીકળી ગયો. બાપુ તો હવે રામ રામ ત્યાંથી નીકળ્યો. પણ એનો જે અશ્વ હતો ને એ અશ્વ એવો પોતાના માલિકનું કીધેલું માને અને પોતાના માલિકના મનની વાત કળી જાય ને એવો અશ્વ હતો એ લઈ અને નીકળી ગયો. એકલો દળી ફેર નીકળ્યો છે. પોતાના હાથમાં જે હથિયાર હતું એ લઈ અને લાખા ખાચરની વાહે થયો. હજી હડલાનો સીમાડો નથી છાંડવા દીધો. બરોબર ત્યાં ભીગો ને તો થાય જો માટી કીધું અને એક હારે 150 કાઠીની તરવાયરું તોળાઈ રહી હતી અને એની વચ્ચે થઈ અને આલેક કાઠી પડ્યો. એ આલેક કરપડાને એક નિયમ હતો કે મોવડીને ઉપાડી લેવો. એટલે પોતાને સામે જોતા જાંબુવળની ઘોડી એની માથે અહવાર થયેલો વ્યક્તિ નક્કી કરી લીધું કે માનો ન માનો આજ લાખો ખાચર હોય અને એક હાંગના ખાય ત્યાં ન્યા એ ઉકાને પાડી દીધો. એને તો ખબર નહોતી આ હતો ઉકો. ઉકાનું ઢીમ ઢળી ગયું. જસા ગીડાને અને વિકા ગીડાને તો આટલું જ જોતું હતું. એ હડલાની બેહુને મૂકી અને લાખો ખાચર ત્યાંથી નીકળી ગયા. અહીં ચારણ વાત કરે છે મોરબી ઠાકોરને કે દરબાર એકલો જઈ અને 150ની ફોજમાંથી પોતાની બેહુને છોડાઈ આવે અને મોવડીને એક ખાય ઉપાડી ગયે ને એવો છે ને આલેક. એટલે મારે કહેવું પડે કે આવજે આલેક સિસાણા. મોરબી ઠાકોરે કીધું કે તો હવે એનું પાયરખું લેવું પડે. અને આવો મર્દામર્દ માણા હોય ને એની હારે કદાચ જો યુદ્ધ થાય ને તો ખબર પડે કે કોનામાં કેટલું પાણી છે. એ પોતાના સવારોને તૈયાર કર્યા લઈ અને નીકળ્યા. બરોબર હડલાને પાદર આવ્યા ને ત્યાં સુધીમાં એ ચારણે આવી અને આલેક કરપડાને જાણ કરી કે આલેક મોરબી ઠાકોર તારું પાયરખું લેવા હાટું થઈ અને આવે છે. કે કવિરાજ મોરબી ઠાકોરને કહેજો હું તો એક ગામડીનો ધણી છું પણ સડલાને સીમાડે પાણીનો કળશ્યો લઈ અને હામો ઊભો રહીને મારાથી થાહે ને એવું મોરબી ઠાકોરનું સ્વાગત કરે. આ મોરબી ઠાકોર પોતાના ઘોડા હવારોને લઈ અને આવ્યા હડલાને સીમાડેથી એક વેલડું હાલ્યું જતું હતું. એ બરોબર વેલડા પાસે પૂગ્યા ને એટલે પોતાના સવારોને પૂછ્યું કોનું વેલડું છે. માણસોએ કીધું કે હડલા રાણા કરપડાના ઘેરેથી આલિક કરપડાના બાનું વેલડું છે. મોરબી ઠાકોરને જોતું હતું એ જડી ગયું. માણસોને કીધું કે વેલડું વીંટી લ્યો. વેલડું વીંટી લીધું ને કીધું કે આઈને કોઈ જાતની તકલીફ ન થવા દેતા એ મારા માં છે મારા બહેન છે પણ આજ આપણે આલેકનું પાણી માપવું છે. વેલડું વીંટી અને મોરબી ઠાકોરના માણસો નીકળી ગયા. રાણો કરપડો અહીંયા માઠ મેળી ઉપર ઊભો જોવે છે અને પોતાના ઘેરેથી નું વેલડું વીંટાઈ અને જાતું જોયું ને એટલે રાણો કરપડો અહીંયા માઠ મેળીએ ઊભા બોલ્યો ભણ્યા આલેક અહીંયા આવ આમ જો તારી માની જાન આવતી છે. તારી માનો ફૂલેકો છેડ્યો છે. હવે ટાણે આલેક જેવો દીકરો તો કેવો રૂડો લાગે. આલેકને આંખમાં ભરણ ભરેલા હતા. એ મોઠું ધોઈ અને એ બળતી આંખે આવી અને ઊભો રહ્યો કે હા હા બાપુ આવા મેણા શું બોલો છો. અને દેખાડ્યું કે આમ જો મોરબી ઠાકોરના માણસો એ તારી માના વેલડાને વીંટી અને લઈ જાય છે. ત્યાંથી નીકળો એકલા દળી ફેર.
કોઈને પોતાની આરે ભેગા લેવાની વાત નહોતી. કારણ આવો જે સમય આવે ને ત્યારે મર્દ પુરુષ કોઈની વાટ જોતો નથી. અને એટલે જ કવિએ કદાચ લખ્યું હોય છે, કે રણસિંગા વાગે સૂતા જાગે ને કાયર ભાગે કામ પડે, ધરતી પોજું ફરતી વિનાશ કરતી તેગ વડે, મર્દોની હાકે ધ્રુજે ધાકે ને ધૂળું ફાકે તોય લડે, મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી, મરદ કસુંબલ રંગ ચડે જી, મરદ કસુંબલ રંગ ચડે. એકલો દળી ભેર પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને નીકળ્યો. પણ એવો અશ્વ હતો ચપલા જીવ, ચમકંત બેગ બાદલ જીવ, પૂરા ગર્દન માનો મોર સંગ મેં શોભે સુરા, કનક વરણ આભરણ એક બાબે ને અધૂરા, પવન જસંદો પીઠ લેત જીવ ઠેક લંગુરા, બલદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે, ખવરાય અંગ ખોડા ઘણા પણ ધર પાછો ડગ ના ભરે. પોતાના ધણીના મનની વાત કળી લે ને એવા ઘોડા ઉપર સવાર થઈ અને આલેખ નીકળી ગયો. પોતાના હાથમાં હાંગ અને નીકળો છે ને બરોબર મોરબી ઠાકોરના એ માણસો ઘોડાને લઈ અને જાતા હતા ને, ત્યાં પૂગ્યો અને થાજો માટી કેતાની હારે તો એક હારે 150-200 સૈન્ય હતું, એ માથે પડ્યું અને એ 150-200 સૈન્યની વચ્ચે એકલો પોતાના એક હાથમાં હાંગ અને એક હાથમાં તરવાર લઈ અને આલેખ પડ્યો છે. એક હારે 150ની વચ્ચે એકલો પડેલો કાચી, પણ બાકા છીક તરવારુની બોલતી હતી. પોતાના એક હાથથી તરવાર વીંચતો જાય અને એમાં લાગ ગોતી અને પોતાના હાથમાં જે હાંગ હતી ને એ હાંગનો છૂટો ઘા કર્યો અને મોરબી ઠાકોરને એક જ હાંગે પાડી દીધા. પણ ઘટના એવી હતી, મોરબી ઠાકોરને જાણ હતી કે મોવડીને ઉપાડી લે છે આલેગ, એટલે પોતે નહીં પણ પોતાના ચાકરને પોતાના જેવા જ વસ્ત્રો પહેરાવી અને લઈ આવેલા. આલેગને એમ હતું કે મોરબી ઠાકોરને માર્યા, પણ મર્યો તો એનો એક ચાકર. મોરબી ઠાકોરને તો ખાલી પાયરખું કરવું હતું, આઈના વેરડાને મૂકી પોતાના માણસોને લઈ અને નીકળી ગયા. અને અહીંયા 35 ઘા વાગ્યા છે આલેગને, રૂવાડે વેતરાઈ ગયો છે, કળાપુરેલા મોરલા જેવો દેહ થઈ ગયો અને પેટમાંથી આંતરડાના લોચા બહાર નીકળી ગયેલા. એના સાથીઓ એના મિત્રોએ અહીંયા પૂગી ગયા ને, એટલે લઈ અને ઝોળી તૈયાર કરી અને આલિકને ઝોળીએ નાખવાની તૈયારી કરી. લાલિકે કીધું કે આ હું કે બા, તમને જાજુ લાગી ગયું છે, આ ઝોળીએ તમને લઈ જાય, પડદે રાખશું ને થોડાક દી દવા દારૂ કરશું ને તો સારું થઈ જાહે. આલિકે કીધું હું રાણા કરપડાનો દીકરો છું અને મારાથી એમ ઝોળીએ ન જવાય. રાણા કરપડાનો દીકરો તો અશ્મેરના ડગલા ભરે હામાં ડગલા માંડી અને જાય. પોતાનો સાફો હતો એને છોડી પોતાની ભેટે બાંધી અને આલિકે અશ્મેરના ડગલા ભર્યા, હામે રાણો કરપડો મળ્યા. આલેગ કેમ થયું કે અરે બાપુ, મરદ માણસને તો કાં ઝાટકે દેવાના હોય અને કાં ઝાટકા સહન કરવાના હોય. કે વાહ આલેગ વાહ, તને જણ્યો પ્રમાણ છે. એ ઘર સુધી પૂગી ગયા પછી આલેગે એના બાપુને કીધું કે બાપુ, હવે દુખાવો સહન નથી થતો, હવે રામ રામ કહી દો એટલે હું રજા લઈ લઉં. રાણો કરપડો પોતાના દીકરાને સમજાવે કે બેટા, હજી મહેમાન નથી આવ્યા, બેનું નથી આવ્યા, ફૂયું નથી આવ્યા, બધાને મળી લે, બધાને છેલ્લી વારના નારણ કરી લે અને પછી જવાય. આમ કોઈને મળ્યા વિના રાણા કરપડાનો દીકરો જાય નહીં. કે બાપુ તમે ગજબ કરો છો. ક્યાલે
મર્દ ને તો જીવતા ગજબ હોય અને મુવે ગજબ જ હોય. એ અડકે પડકે ના પોતાના સગા સંબંધીના ગામમાં જાણ કરવામાં આવી, બેનું આવી ગયા, ફૂયું આવી ગયા, બધાને છેલ્લી વારનું મળી લીધું. અને પછી આલે કે કીધું કે બાપુ હવે બધાને મળી લીધું, હવે તો રજા દો, હવે રજા દો ને એટલે હું ભેટ છોડી નાખું ને મારા આંતરડાનો ઢગલો બહાર નીકળી જાય, મારા પ્રાણ છૂટી જાય. બાપુ ખ્યાલે રાતમાં તો ચોર જાય, રાણા કરપડાનો દીકરો આમ રાતમાં ન જાય, એ તો છતરાયો જાય, આખું ગામ જોતું હોય એમ જાય. કે પણ બાપુ હવે રાત નીકળે એમ નથી, કે રાત ન નીકળે એમ હોય ને તો બેટા આપણે કહુંબો કરીએ. અને પછી કહુંબો કર્યો, માળવાનું અફીણ એને ઘૂંટી 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 અને હાહાના કાળજાના લોહી જેવું લાલ હિંગળા જેવું તૈયાર થયું, અને દેતા દેતા અને લેતા લેતા અને મારા હમને તમારા હમને એક ટીપું જો ધરતી ઉપર પડે તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી ઉપર જઈ અને અથડાય. બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે, ને બાપ બેટો બે ભેળા બેહીને પીવે ને તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય. આવો કહુંબો કે માંજા રીજો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે, ને બકરી જો પીવે તો મારે બનરાજ કું, મૂરખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે, અને ગધા જો પીવે તો મારે ગજરાજ કું, કોઈ ચતુર જો પીવે તો સુંદરી સે સેલ કરે, અને સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ કું, કહે કવિ શિવસંગ અમલ કો એસો રંગ, કે ચીડિયા જો પીવે તો પછી મારે પકડ બાજ કું, ચકલી જો બે ફોરા પી ગઈ હોય ને તો બાજની પાંખમાં જઈ અને ચાંચું મંડે ભરાવવા, આજનો દી તું ગમે એવો હો તો આજ તારો મેળ નહીં આવે, અને બે ફોરા જો બકરી ચાખી ગઈ હોય ને તો હાવજની કેહવાળીમાં જઈને શિંગડિયું મંડે ભરાવવા, કે જંગલનો રાજા હો તો કાયલ આવજે આજ તારો મેળ નહીં આવે. આવો કહુંબો તૈયાર થયો ને એક બેન ત્રણે કંજળી એ કહુંબો હાલી ને દીધો, દુખાવો જરાક ઓછો થયો, એ આખી રાત કાઢી અને વહેલી પરોઢે કીધું બાપુ હવે તો રજા દો, કે બેટા ગાયુંના ગાળા છૂટવા દે, મહેમાનને શિરામણ કરવા દે, મહેમાનોને પેલો કહુંબો થઈ જવા દે, નકર શમશાનમાં આ મહેમાનો બેઠા બેઠા ઓબળાહા ખાહે. એ તમામ મહેમાનોએ શિરામણ કરી લીધું, ગાયુંના ગાળા છૂટી ગયા. અને પછી આલીગે કીધું બાપુ હવે તો રજા દો, હવે તો મારો ડેલો તૈયાર કરાવો. ડેલો એટલે અમુક વિશેષ જ્ઞાતિઓમાં પુરુષ પરણ્યાની પહેલી રાત્રે જે પથારી ઉપર પહોંચ્યો હોય એ ઢોલિયો એની ઉપર એની અંતિમ યાત્રા નીકળે એને શણગારવામાં આવે, એને ડેલો કહેવામાં આવે. કે બાપુ હવે મારો ડેલો શણગારો. ખ્યાલે ડેલામાં તો આખી દુનિયાના માણસો જાય. તું તો રાણા કરપડાનો દીકરો છો, મારો દીકરો તો અશ્મેરના ડગલા ભરે, હામાં ડગલા માંડી અને પોતે મહાણમાં જઈ અને પોતાની ચિતા ઉપર બેહે. યમદાણી કહું આચકે કરપડારો જીવ કોઈ, આ તો ભરડગ મહાણ અશ્મેર ભરે, ઈ જસ રાણાવૂત જોઈ. તું રાણા કરપડાનો દીકરો છો, તું તો હામાં ડગલા માંડી અને જા. વરવાઘા મંગાવવામાં આવ્યા, નવી મોજડીઓ મંગાવવામાં આવી, આલેગને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો, અને ધોળ મંગળ ગવાતા જાય, અભિલ ગુલાલ ઉઠતા જાય ને એની હારે આલેક કરપડો એ પોતે હાલી અને પોતે મહાન સુધી પૂગ્યો અને પોતે પોતાની ચિતા ઉપર બેઠો. ભીષ્મને દુનિયા યાદ રાખે એનું કારણ છે કે એણે 6 મહિના સુધી પોતાના શરીરમાં પોતાના પ્રાણને ધારણ કરી રાખ્યા હતા. પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અને આ ગરવી ગુજરાતનો એક નાના એવા ગામડાનો ધણી આલેક કરપડો, એણે પોતાના બાપના વેણ ઉપર 3 ટક સુધી પોતાના શરીરમાં પોતાના પ્રાણને ધારણ કરી રાખ્યા, પોતે પોતાની ચિતા ઉપર જઈ અને બેઠો. અને અહીંયા બેઠા પછી કીધું બાપુ હવે રજા. હા બેટા હવે તારે જે કાંઈ કહેવું હોય છેલ્લી વારનું કહી દે, પછી બાપ તને રજા, તને છેલ્લી વારના રામ રામ. અને ચિતા ઉપર બેઠેલા અલી કરપડાએ કીધું બાપુ બીજું તો હું શું કહું, પણ મારા કુળનો હશે ને એને ધીંગાણામાં કોઈ દી ઉનેત નહીં આવે, ગમે એટલું લોહી જોહે ને તો એને ઉલટી નહીં થાય, અને મારા કુળનો હશે ને એને કોઈ દી ચમક નહીં લાગે એટલે ધનુર નહીં ઉપડે. આ બે વાત કહી અને લ્યો ડાયરાને રામ રામ કરી અને પોતાની ભેટ છોડી, ભેટ છોડતાની હારે આંતરડાનો ઢગલો થઈ ગયો અને યાં ને યાં હલી ગયા, પોતાના પ્રાણ ત્યાગી દીધા. આજની તારીખે કરપડાઓમાં
કોઈ કરપડાને ગમે એટલું લોહી જોઈ જાય તો એને ઉનત નથી આવતી, ઉલટી નથી થતી. અને કરપડાના દીકરાને આ વિજ્ઞાનના યુગમાં ગમે એવું લોઢું લાગ્યું હોય કોઈ દી ધનુરના ઇન્જેક્શન લેવા નથી પડતા. આવા મર્દ પુરુષો એ આ ધરતી ઉપર થયા ને એટલે અમારા કવિઓને કહેવું પડે. મર્દો ન ટંકા ને વિજય ડંકા નેણ વાંખી નારિયું કુંઢિયું કાળી ભમે રાળી દૂધની પર નાળિયું કે હરી ત્રાણે ને કાંઈક પાડે ચપલ આંખું ચમકતી દહીવાન ડગલે વીર પગલે ધરાઈ દ્રમ દ્રમ રમકતીજી ધરાઈ દ્રમ દ્રમ રમકતીજી ધરાઈ દ્રમ દ્રમ રમકતી